હર્ષદેક દિશા શૂન્યથી સર્જન તરફમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વનચેતના પ્રકાશનનું અન્ય એક પ્રકરણ પ્રવાસી યાયાવર પંખીઓનો ભાગ બે જોઈ રહ્યા છીએ. મિત્રો, આગળના વિડીયોમાં આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે જ્યારે આ પક્ષીઓ ઉત્તરથી દક્ષિણ તરફ પ્રયાણ કરતા હોય છે ત્યારે 29,000 ફૂટ જેટલી ઊંચાઈ ઉપર ઉડતા જોવા મળેલા છે ટેલિસ્કોપની મદદથી, અને અમુકવાર આ વધુ પડતી ઊંચાઈના કારણે તેમના સામૂહિક મૃત્યુ પણ થયેલા છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે આ પક્ષીઓ સ્થળાંતર કરતા કઈ રીતે હશે, એમને કઈ રીતે ખબર પડતી હશે કઈ દિશામાં જવું, અથવા સ્થળાંતરના કયા કયા થિયરી નિયમોનું એ લોકો અનુસરતા હશે. એ પહેલા પ્રથમ મિત્રો આપણે આ સ્થળાંતર કરવાની રીત વિશે ચર્ચા કરીએ. તો મિત્રો, જ્યારે પક્ષીઓ સ્થળાંતર કરતા હોય છે ત્યારે તેઓ એક વડીલ પક્ષીને, એટલે કે જે અનુભવી પક્ષીઓ હોય છે એને અનુસરતા હોય છે, એટલે કે પક્ષીઓમાં એક અગ્રણી હોય છે અને એના પાછળ આ પક્ષીઓ એક આકારમાં ઉડતા હોય છે, જેમાં પ્રથમ જે પક્ષી ઉડી રહેલું હોય છે એને હવાના દબાણની વધુ અસર હોય છે, એટલે કે અમુક વાર એ થાકે પણ જતું હોય છે, અને આ પક્ષીઓ એકબીજાના સ્થાન વારાફરતી બદલતા રહેતા હોય છે. વી શેપમાં ઉડતા હોય છે. અમુક વાર તમે આકાશમાં નિરીક્ષણ કરેલું હશે, જો નથી કર્યું તો નેક્સ્ટ ટાઈમ કરી લેજો. અને વચ્ચેનો જે ભાગ હોય છે, પ્રથમ એક મુખ્ય પક્ષી ઉડતું હશે, એની પાછળ પાછળ બધા પક્ષીઓ ઉડતા હશે વી શેપમાં, અને વચ્ચેનો જે ભાગ છે એમાં નાના પક્ષીઓ ઉડતા હોય છે જેથી કરીને તેઓ સરળતાથી ઉડી શકે. મિત્રો, જે પક્ષીઓ છે એ પક્ષીઓમાં જે પ્રથમ પક્ષી હોય છે એ પ્રથમ પક્ષીને હવા કાપવી બહુ જ અઘરી પડતી હોય છે, એટલે કે એના ઉપર હવાનું દબાણ વધારે હોય છે, અને એની પાછળના જે પક્ષીઓ છે એમાં હવાનું દબાણ ઓછું થઈ જશે, એટલે કે ઓછી મુશ્કેલી થશે, અને નાના નાના જે બાળ પક્ષીઓ છે એ એમની પાછળ પાછળ સરળતાથી ઉડી શકતા હોય છે. એ સિવાય જો નેતા પક્ષી, એટલે કે જે પ્રથમ ઉડી રહેલું પક્ષી કોઈ ભયનો સંકેત આપશે તો પાછળના જે પક્ષીઓ છે તરત જ પોતાનો રસ્તો બદલી નાખશે. જે પ્રથમ પક્ષી હોય છે મિત્રો એને વધુ શક્તિની જરૂર પડતી હોય છે અને થાકી પણ જતું હોય છે, અને મોખરે રહેલા જે પક્ષીઓ છે એ ઝડપથી પોતાના સ્થાન એકબીજા સાથે બદલતા હોય છે જેથી સરળતાથી તેઓ એકબીજાનું જે અંતર છે, સ્થળાંતર છે, સરળતાથી કાપી શકે. એ સિવાય મિત્રો, જે ખાવા પીવાની વ્યવસ્થા છે એ સંપૂર્ણ જે વિસ્તાર ઉપર ઉતરશે એ વિસ્તાર સંપૂર્ણ સુરક્ષિત છે કે નહીં તે નક્કી કર્યા પછી જ આખું ગ્રુપ નીચે ઉતરશે. અને સૌ પ્રથમ તો એક વસ્તુ એ પણ છે કે આ પક્ષીઓ દર વર્ષે જે જગ્યાએ ઉતર્યા હોય છે, જ્યાં પ્રથમ તેમને આહાર લીધેલો હોય છે, તે જગ્યાને જ વધુ પસંદ કરતા હોય છે. તો એક પ્રશ્ન એ પણ થઈ જાય કે આ પક્ષીઓને આ બધી ખબર કઈ રીતે પડતી હશે. તો આગળ આ સ્થળાંતરની આખી આપણે થિયરી જોવાના છીએ મિત્રો. એ સિવાય જો ખોરાકવાળા સ્થળ ઉપર જો એમને ભયનું કોઈ સ્થાન જોવા મળે તો તરત જ એ પોતાના સ્થાન બદલી નાખશે, અને આ જે પક્ષીઓ છે એ પક્ષીઓમાં એક શિસ્ત પાલન વધુ જોવા મળે છે. એ સિવાય જે આપણો પ્રશ્ન એ થશે કે આ સ્થળાંતર અંગેના અને દિશા જ્ઞાન આ પક્ષીઓને કઈ રીતે મળ્યા, તો આપણે મિત્રો આજના વિડીયોમાં જે અગત્યનો જે ભાગ છે એ જ છે મિત્રો, સ્થળાંતરની થિયરી. સ્થળાંતરની થિયરીમાં મુખ્ય ત્રણ ભાગ છે. એક છે મિત્રો સૂર્યનું સ્થાન, એટલે કે દિવસ રાતની લંબાઈ તથા સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી સૂર્યના સ્થળાંતરનો રસ્તો, કે જે એક પ્રકારે સાબિત પણ થયેલું છે મિત્રો. એટલે કે સૂર્ય તમે આપણે આગળ પણ ભણ્યા કે જ્યાં આગળ દિવસની લંબાઈ વધારે હશે ત્યાં આગળ પક્ષીઓ વધુ રોકાશે, અને જ્યાં આગળ દિવસની લંબાઈ ઓછી હશે ત્યાંથી તેઓ સ્થળાંતર કરવાનું ચાલુ કરી દેશે. તો પ્રથમ તો મિત્રો થઈ ગયું સૂર્યનું સ્થાન. સૂર્યના સ્થાનના આધારે તેઓ ઉત્તર દક્ષિણ દિશા અથવા પોતાના સ્થળાંતરની દિશા નક્કી કરશે. એ પછી મિત્રો, આપણે સૌ પ્રથમ ઘડિયાળ ન હતી એ સમયે આપણા વડીલો જે હતા એ વડીલો સૂર્યના સ્થાનના આધારે, તારાના નક્ષત્રોના સ્થાનના આધારે પણ પોતાનો સમય નક્કી કરી લેતા હતા. તો પક્ષીઓ પણ એ નિયમનો ઉપયોગ કરીને, એટલે કે તારા નક્ષત્રોના આધારે આ જે સ્થળાંતર જે છે એ સ્થળાંતર અને દિશા જ્ઞાન નક્કી કરતા હોય છે. મિત્રો, આપણા આજના વિડીયોમાં એક પ્રશ્ન પૂછું, તમારી પાસે દરેક મિત્રો પાસે જવાબ હશે જ, પણ કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કે જેમ તારા નક્ષત્રો છે તો તારા નક્ષત્રોમાં કયો તારો દિશા નક્કી કરવા માટે સૌથી અગત્યનો છે. જે ત્રીજો મિત્રો રસ્તો છે એ છે ચુંબકીય ક્ષેત્રોના આધારે. જે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રો છે એ ચુંબકીય ક્ષેત્રોના આધારે પણ તેઓ સ્થળાંતરના સમયનો ખ્યાલ મેળવી શકે છે અને જાણી શકે છે કે કઈ જગ્યાએ આપણે ક્યાં જવાનું છે, ક્યાં ઉતરવાનું છે. આ દરેક વસ્તુ આ સ્થળાંતરના નિયમના આધારે આ લોકો નક્કી કરે છે. મનુષ્ય જે હોય છે એ મનુષ્યના જેમ જ પક્ષીઓના મસ્તિષ્કમાં પણ એક સંવેદના ગ્રાહી અંગો રહેલા હોય છે,
જે પ્રકાશ પ્રત્યે અત્યંત સંવેદનાગ્રાહી હોય છે. પક્ષીઓના જે મસ્તિષ્ક હોય છે એ પક્ષીઓના મસ્તિષ્ક પ્રકાશ પ્રત્યે અત્યંત સંવેદનાગ્રાહી ભાગો ધરાવે છે, તેમાં ચોક્કસ પ્રકારના અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. એવું પણ માનવામાં આવે છે કે જે આ સ્ત્રાવ ઉત્પન્ન થાય છે એ જ પર્યટનની પ્રેરણા પૂરી પાડે છે. ખાસ યાદ રાખજો મિત્રો કે પક્ષીઓના જે મસ્તિષ્ક હોય છે એ પ્રકાશ પ્રત્યે અત્યંત સંવેદનાગ્રાહી ભાગો ધરાવે છે અને આ ભાગોમાંથી ચોક્કસ પ્રકારના અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે અને આ અંતઃસ્ત્રાવો જે છે એ જ પર્યટનની પ્રેરણા પૂરી પાડે છે. એ સિવાય મિત્રો જે પક્ષીઓ છે એ પક્ષીઓમાં જે આ સ્ત્રાવ છે એ જે સુધા કેન્દ્ર, ખાસ યાદ રાખજો મિત્રો, સુધા કેન્દ્ર જે પક્ષીઓનું મગજ હોય છે એ પક્ષીઓમાં મગજમાં સુધા કેન્દ્ર હોય છે. આ પક્ષીઓના જે સ્ત્રાવની વાત કરી જે પર્યટનની પ્રેરણા પૂરી પાડે છે, આ સ્ત્રાવના કારણે મગજમાં રહેલ સુધા કેન્દ્ર ઉત્તેજિત થવાથી તેમની ભૂખ ઉખડે છે અને તેઓ વિપુલ ખોરાક ગ્રહણ કરે છે. જે રુધિર હોય છે મિત્રો એ રુધિર શર્કરાનું પ્રમાણ પક્ષીઓમાં વધતું નથી, રુધિર શર્કરાનું પ્રમાણ પક્ષીઓમાં વધતું નથી કારણ કે તેનું સીધું જ ચરબીમાં રૂપાંતરણ થઈ જાય છે. ખાસ યાદ રાખજો મિત્રો કે રુધિરમાં શર્કરાનું પ્રમાણ પક્ષીઓમાં વધતું નથી. આપણે જે ડાયાબિટીસ કહીએ છીએ તો એ શર્કરાનું પ્રમાણ જે છે એ પક્ષીઓમાં વધતું નથી. કેમ? તો જે શર્કરાનું જે પ્રમાણ ન વધવાનું કારણ કે એ સીધું જ ચરબીમાં રૂપાંતરિત થઈ જાય છે. હવે જે ચરબી હોય છે એ ચરબી તેના પગમાં તથા પૂંછમાં પ્રદેશના સાંધાઓ પાસે અને ઉત્તર જે ભાગનો પ્રદેશ હોય છે એ પ્રદેશમાં જમાવટથી થાય છે. પણ નવાઈની વાત એ છે કે હૃદય પર તેની અંશ માત્ર પણ જમાવટ થતી નથી. જે ચરબી જે છે એ ચરબી પગમાં, જે પૂંછભાગના જે સાંધાઓ છે ત્યાં, એ સિવાય ઉદર પ્રદેશ જે છે એ ઉદર પ્રદેશમાં જમાવટ થતો હોય છે અને હૃદય આજુબાજુના વિસ્તારમાં આ જે ચરબી હોય છે એની જમાવટ અંશ માત્ર પણ થતી નથી. મિત્રો આજનો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. આગળનો વિડીયો છે એ આગળના વિડીયોમાં મિત્રો આપણે બે પક્ષીઓ વિશે જાણીશું. એ પક્ષીઓમાં એક મેના અને બીજું ક્યુબા, આ બે પક્ષીઓના વજન વિશે અને આ બે પક્ષીઓમાં શક્તિનું રૂપાંતરણ અને વપરાશ કઈ રીતે થાય છે એના વિશે આપણે ચર્ચા કરીશું. આજનો વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.